ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ ફોર, જેમાં આપણે યુનિટ 5માં એક્ટિવિટી 11, જેમાં તમારે જૂથમાં કાર્ય કરવાનું છે. કોઈ પણ એક રંગ આપેલું છે તો તેને લગતા નેમ લખવાના. તો જો ફ્લાવર, રિબન, કેરેટ અને એન એ બાજુમાં એના સેન્ટેન્સ લખવાના છે. અ ફ્લાવર ઇઝ રેડ, અ રિબન ઇઝ રેડ, એન એપલ ઇઝ રેડ, અ કેરટ ઇઝ રેડ. પછી નીચે એવી રીતના તમને યલો કલર આપેલો છે, તો શું આવે યલો? બનાના, લેમન, સન અને સનફ્લાવર. તો બનાના ઇઝ યલો, અ લેમન ઇઝ યલો, અ સન ઇઝ યલો, અ સનફ્લાવર ઇઝ યલો. એવી જ રીતના નીચે તમને ગ્રીન કલર આપેલો છે, જેમાં તમને બોલ, ટમેટો, કોઈન અને વ્હીલ. અ બોલ ઇઝ રાઉન્ડ, અ ટમેટો ઇઝ રાઉન્ડ, અ કોઈન ઇઝ રાઉન્ડ ને અ લાસ્ટમાં તમારે વ્હીલ આવશે, અ વ્હીલ ઇઝ રાઉન્ડ. એક્ટિવિટી 12માં ચિત્ર પરથી વર્ણન કરવાનું છે. તો રેસમાં સે માય ડોગ ઇઝ બિગ, માય ડોગ ઇઝ બ્લેક, માય ડોગ ઇઝ એક્ટિવ. એટલે શું આવશે? મારો કૂતરો મોટો છે, મારો કૂતરો કાળો છે અને મારો કૂતરો ચપળ છે. એના પછી આવે છે તમારે રોશન, યુ આર ડોગ ઇઝ સ્મોલ, યુ આર ડોગ ઇઝ બ્રાઉન, યુ આર ડોગ ઇઝ ઓલ્સો એક્ટિવ. એટલે શું આવશે? રોશન, તારો કૂતરો નાનો છે, તારો કૂતરો કથાય છે અને તારો કૂતરો પણ ચપળ છે. પછી નીચે તમારે લખવાનું છે, શું આપેલી છે? કેટ. તો માય કેટ ઇઝ સ્મોલ, માય કેટ ઇઝ બ્લેક, માય કેટ ઇઝ એક્ટિવ, માય કેટ ઇઝ અ સ્વીટ. તો શું આવશે? મારી બિલાડી નાની છે, મારી બિલાડી કાળી છે, મારી બિલાડી રમતિયાળ છે. અને એના પછી આવે છે યોર વાળા સેન્ટેન્સ. તો શું આવશે? યોર કેટ ઇઝ બિગ, યોર કેટ ઇઝ બ્રાઉન, યોર કેટ ઇઝ ઓલ્સો પ્લેફુલ. એટલે તારી બિલાડી મોટી છે, તારી બિલાડી કથાય છે અને તારી બિલાડી પણ રમતિયાળ છે. પછી આવે છે એક્ટિવિટી 13. ચિત્ર જોઈ અને તેનું વર્ણન કરવાનું છે. તો ધીસ ઇઝ અ કાઇટ, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ નોટ બિગ. પછી ધીસ ઇઝ અ બેન્ચ કે ટેબલ, તો ટેબલ, ઇટ ઇઝ બ્લુ અને ઇટ ઇઝ સ્ક્વેર. ધીસ ઇઝ અ બોલ, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ રાઉન્ડ. ધીસ ઇઝ અ બુક, ઇટ ઇઝ રેક્ટેંગલ અને ઇટ ઇઝ યલો. પછી એવી રીતના તમારે નીચે આપ્યું છે, તમને ગમતી વસ્તુ દોરો અને તેના વિશે લખો. તમે સપોઝ કે અહીંયા મોર દોર્યો છે, તો ધીસ ઇઝ અ પીકોક, ઇટ ઇઝ બ્યુટિફુલ અને ઇટ ઇઝ નોટ બિગ, તે મોટો નથી. તો અહીંયા આપણે યુનિટ 5 ફિનિશ થાય છે.